જૂનાગઢ શહેર તેમજ જિલ્લાની ખાનગી કોલેજોમાં અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓનું ફ્રીશિપ કાર્ડ માન્ય રાખવામાં આવતું નથી જેને લઈ અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓ તેમજ સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા કલેક્ટર મારફત રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જૂનાગઢની કોલેજોમાં અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓનું ફ્રી કાર્ડ ન ચલાવી તેમની પાસેથી અગાઉથી જ ફી વસૂલવામાં આવતી હોવાના અનુસૂચિત જાતિ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે બીજી તરફ સરકાર દ્વારા ફ્રી શિપ કાર્ડ માટેની રકમ કોલેજ

આ ફિઝિક કાર્ડ ચડાવવા ઉપર ના પાડી અને એને માનસિક ત્રાસ આપવામાં આવે છે. એક્ઝામના એન્ડ ટાઈમ પર એના ઉપર જ્યારે એક્ઝામ આપવાનો આપવાનો વારો આવે છે ત્યારે તેમને એમ કહેવામાં આવે છે કે તમે અત્યારે ને અત્યારે ફી ભરી આપો તો જે ગરીબ વિદ્યાર્થીઓ છે જે બહુ નીચા લેવલમાં આવે છે એ એ ત્યારે ને ત્યારે કેવી રીતના ફી ભરી શકે એટલા માટે અમે સરકારને અને કલેક્ટરશ્રીને એવા માટે કહીએ છીએ કે તમે અમને અમારા વિદ્યાર્થીઓને ન્યાય અપાવો અને અનુસૂચિત વિદ્યાર્થીઓને અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને તમે ન્યાય અપાવો અને free shift card ચલાવે અને વિદ્યાર્થીઓને માનસિક રીતે ત્રાસ ના આપે અને અમને ભણવા દો એમ એ જ મારી નમ્ર વિનંતી છે જયભીમ મારું નામ દેવેન વાણવી સૌરાષ્ટ્ર દલની સંગઠન છે જૂનાગઢ જિલ્લાનું એના સંયોજક તરીકેની જવાબદારી નિભાવું છું આજે અમે કલેક્ટર ઓફિસે ફ્રી શિપ કાર્ડના સંદર્ભમાં વિદ્યાર્થીઓને જે અહિત થાય છે કોલેજોમાં સરકારી અને ખાનગી કોલેજોમાં ખાસ કરીને તો એના વિરોધ માટે અને એમાં નિયંત્રણ થાય નાબૂદ થાય આવી શિક્ષણ પદ્ધતિ એના માટે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી રાજ્યપાલને આવેદનપત્ર આપવાના છીએ હજારો વર્ષો પહેલાં અમને યાદ છે કે ભણવાનો અધિકાર નહોતો આ વર્ગને અને આજે સરકાર છે એ આ વર્ગને ભણાવવા નથી માગતી એવો અમારો સરકાર પર આક્ષેપ છે એની શિક્ષણ નીતિ ઉપર આક્ષેપ છે કારણ કે જે ફ્રીશિપ કાર્ડ છે એ ગવર્મેન્ટે ઇસ્યુ કરેલું કાર્ડ છે અને સરકાર જેની ફી ભરવાની છે એની ઉપર ખાનગી કોલેજો વિશ્વાસ નથી કરતી અને વિદ્યાર્થીઓ પાસે એડવાન્સમાં એ ફી લઈ લે છે અને પછી વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ છે એના ખાતામાં આ ફી મોકલે છે તો જે ગરીબ વિદ્યાર્થીઓ છે એ ગરીબ વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ જનજાતિના વિદ્યાર્થીઓ આ ફી છે એ ભરી શકવાને સક્ષમ નથી એટલે એને ભણવાનો અધિકાર નથી એવું ગવર્મેન્ટ કહે છે અને આવી ખાનગી કોલેજો છે એ હજારો વર્ષોના જે અન્યાય અત્યાચાર છે એને ફરી શરૂ રાખવા માગે છે એના વિરોધ માટે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી રાજ્યપાલને આવેદનપત્ર આપવા માંગીએ